हेलो, गुड मॉर्निंग स्टूडेंट। आज आपका आज का लेक्चर 18। तो लेक्चर 18 में अंदर आपका जो इशू के इथर संयोजन ने बनावट, तो इथर संयोजन ने बनावट में पहलू छे अल्कोहल ना निर्जलीकरण द्वारा इथर संयोजन ने बनावट, बराबर। तो आई अंदर अहीं आपणे जोईए कि इथर संयोजन ने बनावट छे ए SN2 प्रक्रिया। और आनी अंदर जे सेकेंडरी अने टर्शियरी अल्कोहल संयोजन तमे लो छो तो ए जे छे SN1 प्रक्रिया ने अनुसरे छे। एनुं कारण ए छे કે SN1 પ્રક્રિયા જે છે એની અંદર ટર્શિયરી સેકન્ડરી અને 1 ડિગ્રી એ પ્રમાણે રિએક્શન થશે। હવે અહીંયા કીધું છે કે આલ્કોહોલ જે છે એમાં સેકન્ડરી અને ટર્શિયરી છે એ સંયોજનોમાંથી ઇથર બનવો મુશ્કેલ છે, કારણ કે ત્યાં બીટા વિલોપન અને વિસ્થાપન જેવી પ્રક્રિયા થઈ અને આપણને નિપજ આલ્કી મળે છે, બરાબર। તો અહીંયા આપણે જોઈએ કે આલ્કોહોલ છે, અહીંયા આપણે ટેમ્પરેચર ને ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે આલ્કોહોલ છે તો આલ્કોહોલ ની અંદર જો તમે તાપમાન જે છે એ 443 કેલ્વિન રાખો છો, બરાબર, તો અહીંયા તમને મળશે CH2 એટલે કે ઇથેનોલ ની પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને તમે કરશો તો પ્રક્રિયા થઈ એટલે કે આલ્કોહોલ નું નિર્જલીકરણ થઈ આપણે અગાઉ જે ટોપિક જોયેલો એ પ્રમાણે અહીંયા પ્રોડક્ટ તમને શું મળશે આલ્કી, એટલે કે અહીં આપણને મળે છે ઇથિલ। પરંતુ જો તમે ટેમ્પરેચર ઓછું રાખો એટલે કે ઇથેનોલ પ્રક્રિયા તમે 413 કેલ્વિન તાપમાને કરશો તો ત્યાં 2 મોલ ઇથેનોલ માંથી આપણને નિપજ મળશે ઇથર, તો અહીંયા મળશે CH2CH ડાયઇથાઇલ ઇથર। જેનો ઉપયોગ અંતઃ નિશ્વેતક અંતઃ શ્વસન નિશ્વેતક તરીકે થાય છે। હવે આપણે આની ક્રિયાવિધિ જોઈએ, તો ક્રિયાવિધિ ની અંદર સૌથી પહેલા આપણને પ્રક્રિયા ખબર હોવી જોઈએ, તો પ્રક્રિયા જે છે એને આપણે લખીએ છીએ। અહીંયાથી પ્રશ્ન પૂછાય છે 3 માર્ક્સ, બરાબર। તો પ્રક્રિયા બનશે કે 2 મોલ CH3 CH2OH એની પ્રક્રિયા તમે એસિડિક માધ્યમમાં કરશો તો અહીંયા તમને મળશે ડાયઇથાઇલ ઇથર, બરાબર, આ છે ની પ્રક્રિયા। હવે અહીંયા આપણે ક્રિયાવિધિ, તો ક્રિયાવિધિ ની અંદર પહેલું સ્ટેપ 1 તો સ્ટેપ 1 ની અંદર શું થશે આપણે ટોટલ 2 મોલ ઇથેનોલ લેવાના છે, કોની સાથે પ્રક્રિયા કરવાની છે H2SO4 ના એસિડિક મીડિયમ H+ સાથે। તો અહીંયા હું લખી CH3 CH2OH તો ઓક્સિજન જે છે એની પર 2 લોન પેર ઇલેક્ટ્રોન છે, આની પ્રક્રિયા ઇથેનોલની પ્રક્રિયા તમે કરશો H+ એસિડિક માધ્યમ, તો H+ સાથે તમે પ્રક્રિયા કરશો તો અહીંયા શું થશે તો આ જે H+ છે એ અહીંયા અટેક કરશે અને અહીંયા આપણને મળશે CH3 CH2O। હવે આ હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાશે એટલે અહીંયા પ્લસ H જોડાણ 2 ઇલેક્ટ્રોન લેવાને અને આ H જે છે એ એલ્કીન, તો આટલું આલ્કોહોલ છે એક પ્રોટોનોલ છે તો આપણે એને કહીશું પ્રોટોનેટેડ આલ્કોહોલ, બરાબર। હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એને તમે ફરી પ્રક્રિયા કરશો એટલે તમારે થશે સ્ટેપ 2, તો જે નિપજવાનું છે અહીંયા પ્રક્રિયા CH3 હજુ બાકી છે, તો અહીંયા CH3
CH2OH. तो અહીંયા પણ ઓક્સિજન પાસે બે ઇલેક્ટ્રોન હશે તો અહીંયા આ બોન્ડ બ્રેક થશે ઇલેક્ટ્રોન લેશે ઓક્સિજન એટલે કે આ બનશે કાર્બોકેટાયન આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે બનશે માઇનસ તો હવે કાર્બોકેટાયન જે બને એની એટલે કે આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન ઉપરનો અહીંયા દાન કરશે અને આપણને અહીંયા મળશે અહીંયાથી રિમૂવ થશે H2O અને અહીંયા આપણને મળશે CH3 CH2 આ કાર્બોકેટાયન છે ક્યાં જોડશે O સાથે તો ઓક્સિજન એક H બે દાન કરે છે એટલે એની પર પ્લસ CH2 CH3 તો આ તો ઇથર એક પ્રોટોન છે એટલે આપણે એને કહીશું પ્રોટોનેટેડ ઇથર બરાબર પ્રોટોનેટેડ ઇથર હવે લાસ્ટ સ્ટેપ છે તો પ્રક્રિયામાં જે તમે કેટલિસ્ટ તરીકે H+ આપણે તો એ પ્રક્રિયાના અંતે આપણને પાછું મળશે તો આપણો છેલ્લો તબક્કો છે સ્ટેપ 3 પ્રોટોનેટેડ ઇથર જે છે અહીં આપણે લખીશું CH3 CH2O પ્લસ H CH2 CH3 હવે આ જે પ્રોટોનેટેડ ઇથર છે એમાં હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરશે ઓક્સિજનને અને એ બનશે એચ પ્લસ સ્વરૂપે રિમૂવ થશે અને અહીંયા આપણને મળી જશે CH3 CH2O બે ઇલેક્ટ્રોન યુગમાં એના હતા જ અને એક ઓક્સિજનનો અને એક એચનો બંને પાછા ઓક્સિજન પર આવશે પ્લેનિંગ પર પાછા બે લોન પહેરી જશે CH2 CH બરાબર તો આ પ્રમાણે આપણને શું મળશે ડાયઇથાઇલ ઇથર કોમન નામ છે એનું ડાયઇથાઇલ ઇથર અને બીજું નામ એનું કરવું હોય તો ઇથોક્સી ઇથેન બરાબર તો અહીંયા આપણને પ્રશ્ન પૂછાય છે કે ઇથેનોલ માંથી ઇથોક્સી ઇથેન મેળવવાની ક્રિયાવિધિ સમજાવો 3 માર્ક્સ ની અંદર તો તમારે પ્રક્રિયાથી માંડી એને આગળ સમજાવવાનું વચ્ચે તમારે પ્રક્રિયાના જે સ્ટેપ છે એ સ્ટેપ સમજાવવાના રહેશે.